આજના પવિત્ર દિવસે આજના સમયનો હું આભાર માનું, કારણ કે મારી આજની સવાર લોકભારતીમાં ઉગી છે. જેમને અહીંયા આવે હજી થોડા દિવસો થયા હોય, એ જો સ્વર્ગમાં જવું છે તો લોકભારતીમાં થઈને જવું એમ કહેતા હોય તો મને તો સ્વર્ગ જ છે એવું અહીંયા લાગતું હોય. સ્વર્ગમાં જવાની જરૂર નથી, અહીંયા રોકાઈ જવાની જરૂર હોય છે. મિત્રો, હું તમારી સાથે થોડી વાતો કરવા આવ્યો છું. મારી માન્યતા થોડી જુદી છે. મને એક પ્રશ્ન વારંવાર મૂંઝવે કે આપણને ઈશ્વરે જન્મ આપ્યો તો ઉદ્દેશ શું હશે? જન્મ આપવાનો શા માટે જન્મ આપ્યો હશે? શું જન્મ્યા એટલે જીવી જવાનું? જીવવું છે એટલે ખાવાનું, ખાવા માટે નોકરી કરવાની, નોકરી કરવા માટે ભણવાનું, ભણવા માટે થઈને વાંચવાનું, વાંચવા માટે થઈને છે એક બાલ મંદિરથી બધા લોકોને ટકટક સહન કરવાની, ભણી ગયો નોકરી કરી લ્યો પછી મા બાપ કે હવે પરણી જાઓ એટલે પરણી જવાનું, પરણી જાઓ એટલે એમ થાય કે તમે બેને કુટુંબ થાઓ એટલે કુટુંબ થવાનું, કુટુંબ થયું એટલે સંતાનોને ઉછેરવાના, ઉછેરવાના એટલે એને આપણા જેવા થાય એવા પ્રયાસો કરવાના, આપણા જેવા થાય તો રાજી થવાનું, આપણા જેવા ન થાય તો દુઃખમાં બાકીનું જીવન પૂરું કરવાનું. આ જીવનનો ક્રમ છે ખરેખર? આપણને એટલા માટે અહીંયા મોકલ્યા છે? વિચારવા જેવો મુદ્દો છે કે ઈશ્વરે આપણને શું ઉદ્દેશ લઈને, કયો ઉદ્દેશ લઈને મોકલ્યા હશે? અને એના જવાબમાં મને એવું મળે છે કે ઉદ્દેશ કેવળ જીવનને જીવવું એટલો જ છે. મેં જેટલી પ્રક્રિયા વર્ણવી એ બધી જ પ્રક્રિયાની અંદર જો તમે જીવંત રહીને એ બધું ના કરો તો તમે જીવંત હોવા છતાં જીવ્યા નથી. તમને જ્યારે ભણવાની ઈચ્છા થાય ને તમે ઊંડાણપૂર્વક ભણવાનું નક્કી કરો અને ભણતા ભણતા તમને એમ લાગે કે ઓહો અદ્ભુત છે આ બધું, તો તમારું જીવન સાર્થક છે. તમે શિક્ષક તરીકે નોકરીએ ગયા કે તમે કુંભાર છો ને માટલા ગણો છો કે તમે સુતાર છો ને એનું કામ કરો છો, પણ એ કામ કરતાં કરતાં તમને એમ લાગે કે આજે મને ભણાવવાને ખૂબ મજા આવી, આજે મેં ઘડો બનાવ્યો એ બેનમૂન થયો, એવું જો મનમાં થાય તો એ જીવન તમે જીવ્યા કહેવાઓ. તમે પરણ્યા, બધાએ કહ્યું એટલે પરણ્યા કે ના, તમને લાગ્યું કે પરણવું જોઈએ એ શાશ્વત જીવનનો એક માર્ગ છે, એ માર્ગ જો સમજીને પરણ્યા તો તમે જીવ્યા કહેવાઓ. તમારે સંતાનો થયા ને પછી એને પરણાવ્યા ને તમને એમ થયું કે મારા ઘરમાં એક બાળપણમાં નાનકડું બાળક આવ્યું હતું જે મારું અને મારા પત્નીનું બાળક હતું, જેણે અમને બચપણ પાછું આપ્યું હતું. ફરી એકવાર એવું બચપણ અમારા ઘરમાં આવે અને મારો દીકરો અને મારા દીકરાની વહુને ઘરે એક સંતાન થાય અને મને આનંદ પાછો મળે તો મારું જીવ્યું જીવ્યું કહેવાય. ઇન શોર્ટ, તમે જે કરો છો એમાં જીવ રેડાય અને જીવને સંતોષ થાય તો ઈશ્વરે આપેલું જીવન સાર્થક છે. હું માનું છું આ વાતમાં તમે સંમત હશો, ન હો તો થોડી વાર પછી થઈ જશો. હવે વિચારવાનો મુદ્દો એ રહે કે આ દરેકે દરેક સ્ટેપ ઉપર, આ દરેકે દરેક પગલાં ઉપર શું જીવનમાં કોઈ એક જ ગુરુ આપણને માર્ગદર્શન આપે છે? ના. હમણાં બેને અહીંયા સરસ વ્યાખ્યા આપી કે ગુરુ એટલે બીજું કાંઈ નથી, ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરે તે. જે આપણા જીવનમાં આવેલો ક્ષણ માટેનો કે કાયમ માટેનો અંધકાર ગુરુ દૂર કરી આપે એ આપણો ગુરુ છે. પછી એ ગુરુ તરીકે મા બાપ હોય અથવા શિક્ષક હોય અથવા કોઈ સંત હોય એ જરૂરી નથી. કેમ જરૂરી નથી એમ કહું છું?
મને તમને ખ્યાલ છે કે આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થા ગાંધી મૂલ્યો ઉપર જીવે છે, અને ગાંધીજીએ પોતે લખેલું છે સત્યના પ્રયોગોમાં કે મને અંધકારની બીક લાગતી હતી, અંધારામાં જવામાં ડર લાગતો હતો. એ વખતે મારી આઈ, મારી સંભાળ લેનારી રંભામાઈએ મને કહ્યું કે ડરવાની જરૂર નથી, અંધારામાં જઈએ ત્યારે રામ નામ લેવું. સત્યના પ્રયોગો વાંચ્યા હશે, ન વાંચ્યા હોય તો વાંચજો. આજે ગુરુ પૂર્ણિમા છે, આજે જ નિર્ણય લેજો કે વાંચવું છે. એમાં એમણે વાક્ય લખ્યું છે કે એ વખતે મને રામનામ ઉપર એટલો ભરોસો નહોતો, કારણ કે મને બહુ ઓળખાણ નહોતી, પણ મારી રંભામાઈએ કહ્યું છે એટલે રામનામ બોલીશ તો અંધકારમાં વાંધો નહીં આવે, એમ માનીને હું આગળ વધ્યો. હવે તમે કલ્પના કરો કે મહાત્મા ગાંધીના જીવનનો જો શ્રેષ્ઠતમ ગુરુ કહેવો હોય તો કોણ કહેવાય? રંભામાં કહેવાય. એ રંભા આઈએ ત્યારે કહેતા કહી નાખ્યું હશે, એનાથી બોલાઈ ગયું હશે. કદાચ એટલી બધી અનુભૂતિ એની નહીં હોય, છતાં પણ એણે એવો માર્ગ ચિંધ્યો કે રામ નામનો શબ્દ ગાંધીજીના જીવનભરનો મુખ્ય શબ્દ બન્યો. તે ક્યાં સુધી? છેલ્લે જ્યારે ત્રણ ગોળીઓ એમના ઉપર છૂટી ત્યારે પણ કયો શબ્દ બહાર આવ્યો? હે રામ. તો એવું જરૂરી નહીં સાહેબ કે કોઈ સંત જ તમારા ગુરુ હોય, કોઈ એક રંભામાં એ તમારે ત્યાં તમને સાચવનારી નાનકડી સ્ત્રી તમને એકાદું વાક્ય એવું કહી જાય કે જેના આધારે તમારા જીવનમાં એક આવડો મોટો મહામંત્ર, રામ મહામંત્ર તમારી જીવનમાં ભેગો આવે. આ વાત હું એટલા માટે કરું છું મિત્રો કે કોઈ એક ગુરુ ઉપર આપણે સ્થિત થવાની જરૂર નથી. આ હું જરા વિચિત્ર વાત કરું છું, મારી પાસે એના આધારો છે. ગુરુ દત્તાત્રેયનું નામ આપણે સાંભળ્યું છે, તમને એ પણ ખ્યાલ છે કે એને 24 ગુરુઓ હતા. મને તમને પ્રશ્ન થાય 24 ગુરુ એટલા બધા હોય? આ વાત મારે તમારા મનમાં એટલે રેડવી છે કે ગુરુ પૂર્ણિમાને કાન ફૂંકવાનો દિવસ કહેવામાં આવે છે. આજે જેને સમજ ન હોય એને પણ એના માં અને બાપ કોઈ એવા માણસ પાસે લઈ જાય કે જે એના કાન ફૂંકે. એ શબ્દ પ્રયોગ છે, કાન ફૂંકવા એટલે ગુરુ કરવા. હવે બાળક જેને ઓળખતું નથી એ એના કાન ફૂંકી દે, એટલે બાળકને જેની ઓળખાણ નથી એ જિંદગીભરનો એનો ગુરુ થઈ ગયો. આવા ગુરુઓ આજે ઘણા બધા છે, ચોકે ચોકે છે. એનાથી સાબૂત રહેવા માટે, એનાથી દૂર રહેવા માટે આ વાત હું કરું છું. આજે ઓળખાણનો દિવસ છે કે ગુરુ કોને કહેવાય અને ગુરુ કોને ન કહેવાય. હું મોટો થાઉં, મારી સમજ વિકસે, મને એમ લાગે, અને હું જઈને મારા કોઈ વ્યક્તિત્વ પાસે પ્રણામ કરું અને એ મને ગુરુ લાગે તો હા, પણ મને કાંખમાં તેડીને મારી બેન કોઈ પાસે લઈ જાય અને લઈ જઈને એમ કહે કે તું અહીંયા પગે લાગ આપણા ગુરુ, અને ગુરુ મારો કાન ફૂંકે, એ મારા ગુરુ નહીં. તમારામાંથી ઘણા લોકોને આવા ગુરુઓ છે, તમારા કાન પણ નાના હતા ત્યારે ઘણાએ ફૂંકી નાખ્યા છે. પણ એ શબ્દ બહુ સરસ છે, કાન ફૂંકવા. ફૂંકવા એટલે ફૂંકવા, આપણે કહે કે ફૂંકી માર્યું. ગુરુ ફૂંકી મારવાની આઈટમ નથી ભાઈ. એટલા માટે મેં પસંદ કરીને એવા મુદ્દાઓ રાખ્યા છે કે જેમાં કોમન વાત ન હોય, થોડી ચેતવણીની વાત. અત્યારે તમારા જેવી ઉંમરના ઘણા લોકો કે અમારા ગુરુ એ કહ્યું, એને પૂછો ગુરુ કોણ, તો કે ખબર નહીં, એક જગ્યા છે. કઈ જગ્યા તો ખબર નહીં, પપ્પા લઈ જાય છે. પપ્પાને ખબર ન હોય કારણ કે એનો પપ્પા લઈ ગયું હોય. તો મુદ્દો એ છે કે કોઈ એક ગુરુ ઉપર અટકી ના જાવ. આ જમાનો મલ્ટીટાસ્કિંગનો છે અને આપણામાં શક્તિ ઈશ્વરે એટલી આપી છે કે કોઈ એક જ કામ કરવા આપણે આવ્યા નથી. આપણે મલ્ટીટાસ્કર છીએ, કરતા જ હોઈએ છીએ, આપણને ખબર નથી. તમે ભણી ગણીને 12મું ધોરણ પસાર કરો ને PTCમાં રહો અને કોઈ આવી સંસ્થામાં આવો
ત્યારે તમારે રોટલી વણવી પડે ત્યારે તમને ખબર પડે કે રોટલી વણતા પહેલી વાર શીખવે એ મા સિવાયની કોઈ વ્યક્તિ પણ મારે રોટલીનો ગુરુ કહેવાય. ગુરુ તમને ઠેર ઠેર મળશે જો તમારામાં રિસેપ્ટિવિટી હશે તો. એક બહુ સુંદર વાત મોરારી બાપુ કરે છે, એમ કહે છે કે અસ્તિત્વની કૃપા તો હંમેશા વરસતી જ રહે છે, જરૂર માત્ર એટલી છે કે આપણું પાત્ર આમ રહે. આપણે હંમેશા આપણું પાત્ર આમ રાખીને બેઠા હોઈએ છીએ, આમ રાખીને બેઠા હોય એટલે કૃપા વરસે ખરી પણ એ જમા ન થાય. એટલે હંમેશા આપણને શીખવાની તત્પરતા રહે, જાણવાની ઉત્કંઠતા રહે અને કરવા માટેની કાર્યકુશળતા રહે તો જે સામે મળે છે તે આપણો ગુરુ છે. મને બે ગુરુઓ વિશે વાત કરવી છે. એકને આપણે શિક્ષા ગુરુ કહીએ છીએ અને એકને આપણે દીક્ષા ગુરુ કહીએ છીએ. તમારા ઘરથી લઈને છેક સ્કૂલ કોલેજમાં કે લોકભારતીમાંથી પસાર ઘણું પાછું લાંબુ ચાલે અને એ ગુરુઓની મેં એક લાંબી યાદી તૈયાર કરી છે. એ યાદીમાં નહીં જાઉં અત્યારે, પણ એના ચાર મુખ્ય પડાવની વાત હું આજે કરવાનો છું. એમ કહેવાય છે, મનોવિજ્ઞાન એવું નોંધે છે કે માણસનો ચાર વખત જન્મ થાય છે. પહેલો જન્મ એને કોષીય જન્મ કહે છે, સેલ્યુલર બર્થ. બીજો જન્મ એને ફિઝિકલ બર્થ, ભૌતિક જન્મ પૃથ્વી ઉપર આવીએ તે. ત્રીજો જન્મ ઇમોશનલ બર્થ, એટલે સાંવેગિક રીતે પુખ્ત થઈએ તે. અને ચોથો જન્મ જ્યારે સમાજમાં આપણું એક સ્થાન બને ત્યારે ચોથો સોશિયલ બર્થ. હવે હું એની ચારની વાત શરૂ કરું. આપણને કોષીય જન્મ આપનાર બે વ્યક્તિ છે, એકને હું માં કહું છું અને એકને હું બાપ કહું છું. આ મારા માં અને બાપે નક્કી ન કર્યું હોત કે આપણને એક ખૂબસૂરત સંતાન હોય અને આપણા ઘરની અંદર ફરીવાર બાળપણ, કિશોરાવસ્થા, તારુણ્ય બધું જ આપણે ફરીવાર જોવું છે એવું મન મક્કમ ન કર્યું હોત તો હું ને તમે જન્મ નહીં હોત. એટલે આમ જોઈએ તો એ આપણા પહેલા ગુરુ થયા. આપણા શાસ્ત્રો પણ બોલે છે ત્યારે બોલે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ત્રીજા સ્થાને આચાર્ય દેવોસ્થે. અને આપણા ઘણા સંતો કહે છે ઉઠો ત્યારે ધરતીને પ્રણામ કરો, બહાર નીકળો એ પહેલાં મા બાપના ચરણ સ્પર્શ કરો. એ અમસ્તા નથી કહેતા. તમને ખબર છે આજે કેટલાય મા બાપ એવા છે કે જે એવી ઈચ્છા લઈને પરણે છે કે આપણે સંતાન ન જોવું જોઈએ. હવે એને સંતાન ન હોય તો આપણને કાંઈ વાંધો નથી, પણ એ પહેલા કદમના ગુરુ બનવાનો ચાન્સ ચૂકી જાય છે. મા બાપ તરીકે તમે તમારા સંતાનના પહેલા ગુરુ છો. અને હું તો બહુ જ અંગત રીતે એવું માનું છું કે જેનો ઉછેર એના મા બાપે લગભગ 10 વર્ષ સુધી આદર્શ રીતે કર્યો એ જ માણસ ભવિષ્યની અંદર નોંધપાત્ર વ્યક્તિ બને, બાકીના ન બને. ઉદાહરણો છે પણ એની ચર્ચા કરવાનું કોઈ કારણ નથી. તો મારા મા બાપ એ મારો પહેલા ગુરુ છે. હવે મા બાપે નક્કી કર્યું એટલે એક અંડ છે એ ફલિત થયું, જેને આપણે ફલિતાંડ કહ્યું, જે માતાના ગર્ભાશયમાં મોટું થયું. 9 મહિના પછી એણે જન્મ લીધો એટલે એ બીજો જન્મ પૃથ્વી ઉપર આવ્યો, જેને આપણે કહીએ છીએ ભૌતિક જન્મ, ફિઝિકલ બર્થ. જ્યારે એક બાળક પૃથ્વી ઉપર અવતરે છે, પૃથ્વીના પ્રકાશને જોવે છે અને આપણી સાથે હળવા ભળવા માટે તત્પર થાય છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે તમને તમારી માએ વિશેષ કષ્ટ ભોગવીને જ્યારે જન્મ આપ્યો ત્યારે એ જન્મ માત્ર એક મા ન આપી શકે? એવે જાણે મને ને તમને ખબર નથી આપણે જન્મ્યા ત્યારની વાતની, પણ હવે મોટા થઈ ગયા છે એટલે ખબર છે કે મારી માની બાજુમાં એક ગાયનેકોલોજિસ્ટ હતી સ્ત્રી, અને એની સાથે કોઈ એક નર્સ હતી સ્ત્રી, જે આપણું સ્વાગત કરવા માટે આજે આપણે રિક્ત પાણી કરીએ છીએ ને ખાલી હાથે ઊભી હતી. આ ખાલી હાથે ઊભી છે એનો અર્થ હું એવો કરું છું કે ઈશ્વરે તમને અસ્તિત્વમાં સ્વીકાર કરવા માટે પોતાના બે હાથ લંબાવ્યા છે, અને પહેલું તમને માતાના ગર્ભમાંથી ઝીલવાનું કામ એ તમે જેને ઓળખતા નથી, ભવિષ્યમાં કોઈ બી જેને યાદ કરવાના નથી. આજે પણ કોઈને પૂછો કે તમારો જન્મ થયો એ ગાયનેકોલોજીસ્ટનું નામ શું, ખબર નથી. તમે એને મળ્યા છો, ખબર નથી. તમને જેણે પહેલી વખત સ્વાગત કરીને પોતાના હાથમાં આવકાર્યા છે એને આપણે મળ્યા નથી, એને આપણે ઓળખતા નથી, પણ એ આપણા ભૌતિક જન્મના ગુરુઓ છે. બે ઘડી માટે કલ્પી લો સાહેબ કે આપણી મા છે એ અંતરિયાળ ગામમાં હતી, કોઈ વ્યવસ્થા નહોતી, પીએચસી નહોતું, અને આપણો જન્મ થવાની ઘડી આવી, અને જેમ તેમ કોઈના સપોર્ટ વગર આપણે જન્મ્યા, તો આપણે એ ગુરુઓ ચૂકી ગયા છીએ. એટલે મને તો આજે એવું લાગે રામચંદ્રભાઈ કે આજનો દિવસ મા બાપને પહેલાં પ્રણામ કરવા, અને પછી જેને આપણે ઓળખતા નથી એ પહેલાં ડૉક્ટર, ગાયનેકોલોજિસ્ટ અને પેલી નર્સ જેણે આપણે પહેલાં મળ્યા છીએ આ વિશ્વમાં આવ્યા ત્યારે, સૌથી પહેલાં આપણું મોઢું એણે જોયું છે, માએ નથી જોયું, એ આપણને તેડી લે છે અને પછી થોડી વાર પછી માને અર્પણ કરે છે. માં આપણું મોઢું જોનારી ત્રીજી વ્યક્તિ છે, પહેલી નથી. પણ આપણને જન્મ આપવા માટેની પરિસ્થિતિનું સર્જન કરનાર એ પહેલી વ્યક્તિ છે. તો જે બીજો જન્મ થયો એ ભૌતિક જન્મ, એમાંય આપણને ગુરુ મળ્યા, ધીમે ધીમે મોટા થતા ગયા, લેબર રૂમમાંથી આપણને નર્સ લઈને બહાર આવી એટલે આપણા પપ્પાએ આપણને જોયા, પછી મામા એન ફઈ એને બધા કહેવા લાગ્યા કે ફઈ જેવું નાક છે, કોઈ કહેવા લાગ્યા કે ચહેરો મામા જેવો છે, આવું ઘણું હાલ્યું. તો એ જેણે મામા બનાવ્યા એ બધા આપણા નાના નાના ગુરુ ગણાય. તો ગુરુની પ્રક્રિયા મારી દ્રષ્ટિએ અહીંથી શરૂ થાય છે. આપણે જે કહ્યું કે ઘોર અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય એ આપણા ગુરુ, જો એ વાત સાચી હોય તો આપણી મા અને આપણા ગાયનેકોલોજિસ્ટ, એને ઘોર અંધકારભરી કોટડીમાંથી આપણને જીવનમાં લઈ આવવાનું કામ કર્યું એટલે આપણા ગુરુઓ છે, પહેલા ગુરુઓ છે. તમે વિચાર કરો સાહેબ, જૈન શાસ્ત્ર ગર્ભાશયને કાળ કોટડી કહે છે, અને જૈનોમાં એવું કહેવાય છે કે કાળ કોટડીમાં ઊંધા માથે લટકતો જીવ પૃથ્વી ઉપર આવે ત્યારે એ બરાબર જીવવા જેવો થાય છે. આપણે એને કાળ કોટડી નથી કહેતા, એવા અઘરા શબ્દ બહુ વાપરવા નહીં. ઈશ્વર આપણે જન્મ્યા ન હોય ત્યારથી કાંઈ કાળ જેવું રાખતો જ નથી, બધું સારું જ રાખે છે, માત્ર આપણે પારખીને એની ભેગા થઈ જાય એટલી જરૂર હોય છે. મુદ્દો એ આવીને ઉભો રહ્યો, ધીમે ધીમે બધા મળવા માંડ્યા, તમે શેરીમાં જવા લાગ્યા, શેરીમાં રમવા લાગ્યા, તમે કોકને ધક્કો મારવા માંડ્યા, કોક તમને ધક્કો મારવા માંડ્યું. આવે ટાણે નાની નાની પ્રક્રિયા શીખવાની ચાલે છે, જે આપણને પછી યાદ આવે તો યાદ આવે, મને બહુ યાદ આવે છે. અને જીવન જીવવાની સાર્થકતા તો રહે કે આવી આવી કોઈ ક્ષણે આપણે એને યાદ કરીએ. મને બરાબર ખબર છે કે મને કોઈએ ધક્કો માર્યો ત્યારે હું ગુસ્સે થયો, એ પહેલાં બે ત્રણ જણા દોડ્યા અને એણે મને ઊભો પણ કરી લીધો. એનો અર્થ એવો થયો કે જીવનમાં જ્યારે ધક્કો વાગે ત્યારે બહુ નિરાશ ન થવું, કોઈ બે જણા એવા હશે કે જે આપણને ઊભા પણ કરશે. તો એ જે બે જણા એ વખતના હતા એ આપણા ગુરુ છે, એને શીખવ્યું. નાની વાત પણ શીખવે એ તમારો શિક્ષાગુરુ છે. તમે જ્યાં અટક્યા ત્યાંથી આગળ જવામાં જે આંગળી પકડે એ તમારો શિક્ષાગુરુ છે. તમે મૂંઝાણા અને તમે વિચાર્યું કે મારે લોકભરતીમાં આવ્યો, ગમ્યું નથી, ભાગી જવું છે, અને ભાગતા હોય ત્યારે કોઈક બહાર એમ કે કાં જવું છે, તો હા કંટાળી ગયો, અરે અઠવાડિયા પછી મજા આવશે, રોકાઈ જા. અને તમે રોકાઈ જાઓ અને તમને લોકભરતી ગમે, તો જેણે રોક્યા એ તમારો શિક્ષાગુરુ છે.
કેટલી યાદી બનાવી આટલી, બહુ લાંબી ચાલે એટલે હું લાંબી યાદીને આગળ નથી ધપાવતો. પણ જિંદગીના દરેક કદમ ઉપર આપણને કોઈ એવી વ્યક્તિ, એવી ઘટના, એવી પરિસ્થિતિ મળતી રહે છે જેમાંથી આપણે અટક્યા હોઈએ તો કોઈ આપણને એક ડગલું આગળ લઈ જાય છે. મિત્રો, ક્યારેક નિરાંતે બેસીને આવી યાદી કરવા જેવી છે. આમ તો બહુ ઊંડાણવાળા શાસ્ત્રો એમ કહે છે કે જીવનમાં ગુરુ ગણવા હોય તો બે અજ્ઞાત વસ્તુઓને ગુરુ ગણવી, એક મૌન અને બીજું એકલતા, એકાંત. કારણ કે મૌન બેસો ત્યારે એકાંત જોઈએ, અને એકાંતમાં બેસો એટલે મૌન સિવાય કાંઈ હોય નહીં. એ વખતે જેનું સ્મરણ થાય એ બધા આપણા સાચા ગુરુ છે. પણ આ સેલ્યુલર બર્થ થયો, ભૌતિક બર્થ થયો, મિત્રો મળવા માંડ્યા, સ્કૂલમાં જવા માંડ્યા, શિક્ષકો મળ્યા, કોઈ શિક્ષક બહુ સારા હતા, ક્યારેય મારતા નહોતા, કોક એવા હતા કે મારવા સિવાય કાંઈ કામ કરતા નહોતા. આવા બધા મળે ને વિવિધ વિવિધ લોકો, કારણ કે તુલસી સંસાર મેં ભાત ભાત કે લોગ, એવું તુલસીને અનુભવ હતો તો આપણને તો હોય. એ બધા પાસેથી આપણે કશુંક કશુંક શીખવીએ છીએ. હું જ્યારે યુનિવર્સિટીમાં અધ્યાપકોને ભણાવતો ત્યારે અધ્યાપકોની ફરિયાદ હતી કે ફલાણા ભાઈ આવ્યા હતા એમાં કંઈ જામ્યું નહીં, તમે છે કે દિલ્હીથી બોલાવ્યા હતા પણ કાંઈ મજા ન આવી. ત્યારે હું હંમેશા કહેતો કે તમને શું ન જામ્યું એનું લિસ્ટ બનાવી લ્યો, અને ભવિષ્યમાં તમે આવી રીતે વ્યાખ્યાન આપવા જાઓ તો એ ન જામેલું તમે ન કરો એટલું તમે એમાંથી શીખી લેજો. એનો અર્થ એવો છે કે નેગેટિવિટી જેવું કાંઈ છે નહીં. નેગેટિવ આસ્પેક્ટમાંથી તમને હવે નેગેટિવ શું ન કરવું તેની યાદી મળી જાય છે. શિવાનંદ સ્વામીનું એક સરસ મજાનું વાક્ય છે, તમે ક્યાંક કેલેન્ડરમાં વાંચ્યું હશે, તમે કોઈની સાથે એવો વ્યવહાર ન કરશો કે જે વ્યવહાર તમારી સાથે કર્યો હોય ને તમને દુઃખ લાગ્યું હોય. આ એક વાક્ય છે, આપણને ગુરુપદ જેવું વાક્ય લાગે. તમે સ્કૂલમાં ગયા, શિક્ષકો મળ્યા, મોટા થયા, તારુણ્ય સુધી પહોંચ્યા, તારુણ્ય દરમિયાન તમારા સંવેગો ડેવલપ થવા લાગ્યા, તમને આકર્ષણ અપાકર્ષણ થવા લાગ્યું, તમને કોઈ સાચો કોઈ ખોટો લાગવા લાગ્યું, તમને તમારા મમ્મી પપ્પા ખોટા લાગવા માંડ્યા. આ જે પીરિયડ છે ટીન એજનો, એ દરમિયાન તમને જે આંગળી પકડીને આગળ લઈ જાય છે એ તમારો સાંવેગિક ગુરુ છે, જે તમારા સંવેગો ડેવલપ કરે છે. ત્યારે આપણને મમ્મી પપ્પા કોઈક વાત એવી કરે છે જે આપણને બેસતી ન થઈ, પણ એમણે કરેલી વાત ઉપર જ્યારે આપણે ઠેસ ખાઈએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે હા મમ્મીએ કહેલું. ફરવા જતા હોઈએ અને રાત્રે પપ્પા ટકોર કરે મોડી ન આવતી તો આપણને ન ગમે, હું મોટી થઈ ગઈ છું મને કહેનાર કોણ. પણ એકાદ વખત મોડા આવવામાં જે રસ્તા ઉપર મુશ્કેલીઓ સહન કરવી પડે ત્યારે ખબર પડે કે પપ્પા કહેતા હતા એ વાત સાચી છે. અમુક તો મારું એવું માનવું છે મિત્રો કે જીવનના સત્યો મોડા જ સમજાય છે, ઘટના વીતી જાય પછી જ એનું મહત્ત્વ સમજાય છે. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા, કેસે ગીરતું કો થામ લેતે. રસ્તા ઉપર જતા હતા ને કોઈ એવો મુફલીસ માણસ ભટકાણો ને એણે કોમેન્ટ કરીને ત્યારે બે જણા આપણને બચાવીને ઘરે મૂકી ગયા, ત્યારે આપણને એમ લાગે કે પિતાએ જતી વખતે કહ્યું હતું તે સાચું હતું. આ દ્રષ્ટિએ જોઈએ તો એક વાક્ય એવું પણ બને કે આપણો અનુભવ આપણો ગુરુ છે. વન્સ યુ એક્સપિરિયન્સ, તમે અનુભવ કરો પછી તમને ખબર પડશે. પહેલી રોટલી બળી જાય અથવા પહેલી રોટલી વણીએ ને એની અંદર ભારતનો કે ચીનનો નકશો થાય અને આપણને કોઈ કહે ત્યારે આપણને ખબર પડે કે યસ ધીસ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. એ આપણે નિષ્ફળ ગયા એ નિષ્ફળતામાંથી મળેલો એક સંદેશો છે. આ સાંવેગિક જન્મમાં તો અનેક લોકો મળે, અધ્યાપકો મળે, પ્રિન્સિપાલ મળે, કેટલાક મહાન પુરુષો મળે, કેટલાક ગ્રંથો મળે. મારા પરિચયમાં એક એવું દંપતિ છે કે જેની સાથે હમણાં હું ચર્ચા કરતો હતો, આ વિષય ઉપર તમે કંઈક મુદ્દા આપો, ત્યારે એણે સરસ વાત કરી કે અમને ગુરુ કોઈ ગણવાનું કહે તો અમે એક નવલકથાને ગુરુ ગણીએ છીએ. ઓહો, નવલકથાને કેમ?
તેણે સરસ વાત કરી, નિખાલસતાથી વાત કરી. એણે કહ્યું કે અમે બંને પ્રેમ લગ્ન કર્યા, પણ પ્રેમ લગ્ન કર્યા પછી શરૂઆતમાં સરખું ચાલ્યું, પછી મુશ્કેલી થઈ. મુશ્કેલી એટલા માટે થઈ કે મારા મારી પત્નીના જીવનમાં કોઈક બીજું પુરુષ આવ્યો અને અમારું જીવન ડિસ્ટર્બ થઈ ગયું. એ ટાણે મેં મારા એક ભાઈબંધ પાસે દુઃખ વ્યક્ત કર્યું કે શું કરું દોસ્ત. ત્યારે મને એને વિનેશ અંતાણીની પ્રિયજન નામની એક નવલકથા હાથમાં આપી. એણે કહ્યું કે 4-5 દિવસ બેસીને વાંચી જા, અને વાંચી લીધા પછી મારો પ્રશ્ન દૂર થઈ ગયો. હું મારી પત્નીને એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે સ્વીકારવા લાગ્યો. મેં નક્કી કર્યું કે શી હેઝ હર ઓન આઈડેન્ટિટી. તો એવું પણ બને કે તમારો ગ્રંથ કોઈ નાનકડી ચોપડી તમને એક માર્ગે વાળી દે. શીખોમાં તમને ખબર છે કે એ લોકો માણસને કોઈને ગુરુ નથી રાખ્યા, પણ ગુરુ ગ્રંથ સાહેબને એ લોકો પોતાના મંદિરમાં રાખે છે. અને ગુરુ ગ્રંથ ગ્રંથમાં કહ્યું તે સાચું. આખા બાર આખા વિશ્વમાં આ એક એવો ધર્મ છે કે જે પુસ્તકને પોતાનો ગુરુ રાખે છે, તો એ પણ આપણો સાંવેગિક ગુરુ છે. અને મિત્રો, છેલ્લો જન્મ આવ્યો, એ જન્મમાં આપણે ધીમે ધીમે મોટા થયા, વધુ મોટા થયા, સમાજમાં પ્રતિષ્ઠા થઈ, પદ્ધતિ થઈ, પૈસાથી થઈ, પ્રસિદ્ધિથી થઈ, પણ આપણે લોકો ઓળખવા લાગ્યા. ત્યારે જે મળે છે એને આપણા સામાજિક ગુરુઓ કહેવાય. એ આપણો સામાજિક જન્મ છે. હવે આમ ન યાદ રહે એટલે મેં થોડું ક્લાસિફિકેશન આવું કર્યું છે કે હકીકતમાં જ્યારે આપણે પહેલી વાર જન્મ લઈએ છીએ ત્યારે ફલિતાંડ જેણે સર્જન કર્યું, જેણે આપણા બીજનું આરોપણ કર્યું, એને આપણે ઉદ્ભવ ગુરુ કહી શકીએ. એ આપણા ઉદ્ભવ ગુરુ છે. એ ન હોત તો આપણે ઉદ્ભવ ના થયો હોત. થોડાક મોટા થયા, બધા ઉછેરવા લાગ્યા, બેન, મમ્મી, નાની, નાના, દાદા. મમ્મી કામે ગઈ હોય તો કોઈક પાસે મૂકી જાય, એણે ઉછેર કર્યો. અત્યારના કદાચ પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો એક નાનકડી બેબી હોય, કોઈ કેરટેકર હોય, તો એણે ઉછેર કર્યો. તો પહેલો જેમ ઉદ્ભવ ગુરુ છે એમ બીજો ઉછેર ગુરુ હોય છે. રંભા આય એ ગાંધીજીના ઉછેર ગુરુ કહેવાય. તમને જરા ખ્યાલ આવે એટલે ઉદાહરણ આપો. એમણે ઉછેરવામાં જ્યારે ગાંધીજી અટક્યા ત્યારે આંગળી પકડી, માટે ઉછેર ગુરુ. જો મેં હમણાં કહ્યું ને સાહેબ કે સારા અનુભવો જ ગુરુ બનાવે એવું ન હોય, નબળા અનુભવો પણ તમને શીખવે. મહાત્મા ગાંધીની વાત યાદ આવી એટલે કહું, એણે લખ્યું છે કે હવેલીમાં જતો હતો પણ હવેલીની કેટલી બધી રીત રસમો મને સારી ન લાગી, માટે હું એના તરફ વળ્યો નહીં. તો આ સારું ન લાગવું એની સમજ આવી એટલે ભવિષ્યમાં એણે એનો સમય એમાં વિતાવ્યો નહીં, તો એ પણ એનો ગુરુ છે. તો એ ઉદ્ભવ ગુરુ, પછી આવ્યો ઉછેર ગુરુ, પછીનો જે જન્મ આવે આપણો એ ખરેખર આપણો ઉદય ગુરુ છે. આપણો સાચો ઉદય તારુણ્ય પૂરું થાય અને સમાજમાં આપણે જરાક પ્રતિષ્ઠિત બનવા લાગીએ, 10 ની બદલે 50 માણસો આપણે ઓળખવા લાગે, છાપામાં આપણે આપણું નામ આપવા જતા હતા એની બદલે એમને આપણું નામ સારા કામ માટે આવવા માંડે. ઘણાનું નામ સારા કામ માટે ના આવે, નામ બહુ મોટું આવે, બધી હેડલાઇનમાં બેસી જાય, પણ એ ગુરુમાં ગણી શકાય નહીં. એને ગુરુ ઘંટાલ કહેવા હોય તો કહી શકાય, પણ એવો શબ્દ આજે નહીં વાપરવો એટલે હું બોલ્યો જ નથી એમ તમારે સમજવું. તો એ ઉદય ગુરુ છે જેણે આપણને ઉદય ઉપર આવવા માટે, આપણને ખબર છે કે સૂર્યનો ઉદય થાય છે ધીમે 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 કરતાં, એનો પ્રકાશ અને પ્રકાશ પછી ગરમી, ગરમી પછી હૂંફ, અને પછી બીજી બાજુ જાય ત્યારે ફરી એકવાર આપણો દિવસ પૂરો થાય, એવો આપણો ઉદય ગુરુ છે. આ ઉદય ગુરુ જેમ જેમ તમે આગળ વધશો એમ તમને જોવા મળશે કે અનેક લોકો તમારો ઉદય કરશે. હમણાં ભાઈએ કહ્યું કે મને કોઈ ઓળખતું નહોતું, વિશાલભાઈએ કહ્યું કે અહીંયા આવી જા. હવે એણે કહ્યું તો મારી દૃષ્ટિએ અત્યારના એ ભાઈના પહેલા ઉદય ગુરુ વિશાલભાઈ થયા. હવે બીજાએ એને કહ્યું કે આ એગ્રોમાં ન જવાય, એને બદલે સાદું BRS કર, વધુ મજા આવશે, અને તમે કરો અને તમે સફળ થાવ, પછી એ માણસને પણ ઉદય ગુરુ કહેવાય. નિષ્ફળ જાવ તો એને ન કહેવાય. પાછું આવું આપણે એક લિટમસ પેપર ટેસ્ટ કરવો પડશે. અને છેલ્લું વસ્તુ આવી,
બહુ છેલ્લો કાળ, 50 પછીનો, 60 પછીનો, એને આપણે ઉત્સાહ ગુરુ કહીએ. ઉત્સાહ ગુરુ કારણ કે આને જરૂર છે નહીં છે, ઉત્સાહની છે, ચૈતન્યની છે. આપણે વૃદ્ધ થઈએ, 70, 75, 80 થઈએ, એટલે હવે તો પૂરું, હવે તો રાહ જોઈ છે, ભગવાન દોરી ખેંચી લે એટલી વાર, એવું બોલે એનો અર્થ એવો કે એની પાસે ઉત્સાહ ગુરુ નથી. કોઈક ઉત્સાહ ગુરુ એવો હોવો જોઈએ, અરે ભાઈ, ઈશ્વરે નક્કી કરીને તને મોકલ્યો છે ને, કામ પૂરું થશે એટલે બોલાવી લેશે, વારે વારે આવું બોલ બોલ કરમાં ઈશ્વર નારાજ થશે, આવું જે કહે તે આપણો ઉત્સાહ ગુરુ છે. એવું કોઈ વાતાવરણ હોય કે જ્યાં તમે જાઓ અને તમને ઉત્સાહ ચડી જાય. તમને ખબર છે કે અમે બધા હમણાં નોર્વે જઈ આવ્યા, બાપુની કથામાં ગયા હતા. એ 10 દિવસની કથાથી અમને આવતા 5-6 વર્ષનો ઉત્સાહ મળ્યો. તો એ કથાનો માહોલ એ અમારો ઉત્સાહ ગુરુ કહેવાય. આ બધા વર્ગીકરણ આપવાનો મારો ખ્યાલ એટલા માટે છે કે જીવનમાં ઘણા ગુરુ હોય અને ઘણાને ગુરુ માનવા જોઈએ. એમ કહેવાય છે કે ચપટી ધૂળ જો તમને કામમાં આવી હોય તો એ ચપટી ધૂળનો આદર કરવો, કારણ કે એ જ ધૂળ કદાચ તમને દાટી પણ દે, અથવા એ જ ધૂળ તમને શિખર ઉપર ઊભા પણ કરે. આપણે આ ચૂકી જતા હોઈએ છીએ. કોઈક વ્યક્તિ સાથે કે કોઈ સંસ્થા સાથે એક નાનકડો વાંધો પડી જાય તો આપણે કાયમી ચોકડી મારવા ટેવાયેલા છીએ. તો આ વાત એવું દેખાડે છે કે તમારા જીવનમાં જેણે ચપટી ધૂળ જેટલો પણ મદદ કરી છે કે ઉત્સર્જ કર્યું છે એને ભૂલવા જેવું નથી. રિમેમ્બર ધેમ, યાદ રાખો. યાદ નહીં રાખો તો એક સારી વસ્તુ તમે ચૂકી જશો. અંગ્રેજીમાં એક વાક્ય છે, વી આર નોટ એન્ટી ઇન્ડિવિજ્યુઅલ્સ, વી આર એન્ટી એરર્સ. આ વાક્ય મિત્રો બહુ યાદ રાખવા જેવું છે. વી આર નોટ એન્ટી ઇન્ડિવિજ્યુઅલ, આપણે કોઈ વ્યક્તિના વિરોધમાં નથી, પણ વ્યક્તિની ભૂલના વિરોધી છીએ. એટલે એની એક ભૂલ થઈ તેથી આખું ચોકડી મારવાની જરૂર નથી. બીજે દિવસે પાછા ફ્રેન્કલીની સાથે જીવો, શક્યતા છે કે આજે ખૂબ મજા પણ આવે, ભૂલ ન થાય. તો આ બધા ઉત્સાહ ગુરુઓ છે. હું ચાચો લંબાવતો નથી, હું મારું પેપર તૈયાર કરીને આવ્યો છું, કારણ કે બેંક છોડીને માસ્તર થયો એવું વિશાલભાઈએ કહ્યું છે. તો હજી માસ્તર છું, એટલે આજનું મારું વ્યાખ્યાન પૂરું થાય ત્યાર પછી મને અરુણભાઈ એમ કહે કે લખીને મોકલજો. એ મને ખબર છે કે એવું કહે, કારણ કે હું અરુણભાઈને 40-45 વર્ષથી ઓળખું છું. અરુણભાઈ એવું વ્યક્તિત્વ છે કે એક કામ પૂરું થાય અને તમને અંદર પૂરું થયું તો બીજું તમને વળગાડી દે. એટલે મેં નક્કી રાખ્યું છે કે આવું એટલે એને આપે કોથળી દેતો જાઉં કે 11 પાના લઈ જાઉં. આ ઉત્સાહ ગુરુ છે સાહેબ. વન્સ યુ આઈડેન્ટિફાઈ ધ પર્સનાલિટી એન્ડ બિહેવ એકોર્ડિંગ ટુ ધેટ પર્સનાલિટી, તમને મજા આવશે જીવવાની. આપણને એમ લાગે કે આ માણસ નિરાશાવાદી છે, દુઃખદાયક છે, તો એની પાસેથી કોઈથી સુખની અપેક્ષા નહીં રાખો. અપેક્ષા રાખશો તો તમે દુઃખી થશો. માધવ ક્યાંય નથી પુસ્તકમાં હરીન્દ્રભાઈ દવે પહેલા પાના ઉપર લખ્યું છે, વાક્ય બરાબર મોઢે રાખવા જેવું છે. કોઈનો સ્નેહ કદી ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. આ અપેક્ષાઓ વધુ રાખીએ એમ આપણે દુઃખી થઈએ, રાખવી જ નહીં. આપણને ખબર પડે કે આ માણસ સામે મળીને ઘા કરે એવો છે તોય પછી આપણે દોડે જતા હોય એવું નહીં ચાલે. તો સામેના વ્યક્તિત્વને જાણીને એને અનુકૂળ તમારે જે કરવા થતું હોય તે કરી લેવું વિલ એડ ઉત્સાહ ઇન ટુ યોર લાઈફ. મિત્રો, ઉદ્ભવ ગુરુ, ઉછેર ગુરુ, ઉદય ગુરુ અને ઉત્સાહ ગુરુ, આ મુખ્ય આપણા જીવનના 4 તબક્કાઓના 4 ગુરુઓ છે. પણ એ 4 ભેગા 10 હોઈ શકે તો 40 પણ હોઈ શકે. આઈ ડોન્ટ રિસ્ટ્રિક્ટ ટુ વન. મારું એક અંગત માનવું એવું છે સાહેબ કે કોઈ જીવતો માણસ હોય એને ગુરુ ન કરવો, કારણ કે દરેક જીવતા માણસમાં એ શક્યતા છે કે તમે જેને આજે સારો માનો છો એ કાલે હાળો નરસો નીકળે તો કંઈ કહેવાય નહીં, પછી પસ્તાવા જેવું કરવું નહીં. જીવતા માણસને ગુરુ ન કરવો તો તમને થાય કે મરેલાને કરવાનો અર્થ શું? મરેલા માણસ એવા પસંદ કરવા કે જેનું ચૈતન્ય મર્યા પછી પણ ધબકતું હોય. અને એટલા માટે એમ કહેવાય છે, અરુણભાઈને ખ્યાલ છે કે શિષ્ય એ ગુરુને ન શોધવાના હોય, ગુરુ શિષ્યને શોધે.
તમે એમ માનો કે હું અમારા ગુરુ છે એટલે એ ગુરુ ન હોય, એ જ્યારે એમ માને કે યસ આ, ત્યારે તમે એના શિષ્ય છો. હવે એવું બહુ મોટું, એવા લોકો છે, નથી એવું નથી. એમાં બે ગુરુઓ કયા, એકને પૂર્ણ ગુરુ કયા અને એકને શૂન્ય ગુરુ કયા. પુણ્ય ગુરુ એટલે શું, જે આપણું પુણ્ય કરે તે. તો શૂન્ય ગુરુ એટલે શું, પુણ્ય કરીને વયા જાય, સ્વર્ગે સંચરી જાય, પણ આપણી પાસે શૂન્ય સ્વરૂપે હાજર હોય અને આપણી ઉપર અસર કરે એ શૂન્ય ગુરુ. એ શૂન્ય ગુરુ છે એવા ગુરુ કરવાની મારી વાત છે. તમને એમ થાય કે ઉદાહરણ કોણ, નાના ભાઈ ભટ્ટ, દર્શક દાદા, મૂળ શંકર દાદા, મૂળ શંકર બુચ દાદા છે આપણી વચ્ચે, જોયા છે ભાઈ આપણે, નથી જોયા ને? તો એના દિવસો ઉજવીએ છીએ, તો એને કહેલા પુસ્તકો વાંચીએ છીએ, એના માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. આ હતા ત્યારે પૂર્ણ ગુરુઓ હતા અને હવે નથી. ગુરુ 24 કલાક તમારી સામે બેઠો ન રહે એવી અપેક્ષા ન રાખવી. તમારે તો 24 કલાક એની સામે ન જ બેઠા રહેવું. નહીંતર અત્યારના તો એવા ગુરુઓ છે કે એથી તમે ચિલમ પીવાનું શીખીને બહાર આવશો, ગાંજો ખાવાનું શીખીને બહાર આવો, એવા હાળા ગુરુઓ છે. માટે એવું નહીં કરવું છે. ગુરુની એક માનસિક ઝલક પર્યાપ્ત છે. તો એ શૂન્ય ગુરુ છે. આ ચાર આપણા દાદાઓ છે શૂન્ય ગુરુ છે, હાજર નથી, આપણામાંથી કોઈ જોયા નથી, છતાં એના પંથે ચાલીએ છીએ ને. ગાંધીને ગયા કેટલો વર્ષ થયા, છતાં ગાંધીનું નામ બોલાય છે ને. રામકૃષ્ણદેવને કેટલા વર્ષો થયા, છતાં રામકૃષ્ણદેવ, વિવેકાનંદજી અને શારદાદેવીનું નામ બોલાય છે ને, એના માર્ગે લોકો ચાલે છે ને. આ બધા હતા ત્યારે પૂર્ણ ગુરુ હતા, હવે શૂન્ય ગુરુ છે. પણ એ શૂન્ય પર્યાપ્ત છે, ભરચક શૂન્ય છે. તમે કાંઈ જ ન કરો ને રામકૃષ્ણ આશ્રમમાં જઈને મંદિરમાં ઠાકુરની મૂર્તિ સામે આંખ બંધ કરીને બેસો ખાલી, હું તમને ખાતરી આપું છું કે તમે તેથી ગુરુભાવથી બરાબર છલકાઈ જશો. એક નાની વાત કરીને હું સમાપન કરું. આપણી માન્યતા એવી છે સાહેબ કે ગુરુ અને સદગુરુ એવા બે શબ્દોમાં આપણે અટવાતા હોઈએ છીએ. મેં તમને એક યાદી આપી, એ બધા શિક્ષા ગુરુઓ છે, એ ગુરુ છે. પણ સદગુરુ કોણ છે? સદગુરુ એવી વ્યક્તિ છે અથવા એવું વ્યક્તિત્વ છે કે જે હકીકતમાં તમને ન ગમે એવા રસ્તેથી તમને પાછા વાળે છે. તમને એમ લાગે કે મારા ગુરુએ ઉઠીને મને આવું કર્યું, એણે મારું ન રાખ્યું, એ તમારો સદગુરુ છે. જેનાથી તમે નારાજ થાવ એ તમારો સદગુરુ હોઈ શકે. ઉદાહરણ આપું તમને, આવા અનેક ઉદાહરણો છે. મારે જાજો સમય નથી લેવો, નહીં તો 5-1 ઉદાહરણ હું આપી શકું. એક ટૂંકમાં ઉદાહરણ આપું. દિલીપ કુમાર રોય નામના બહુ મોટા આપણી ફિલ્મી દુનિયાના સંગીતકાર થયા અને એની પાસે એક વ્યક્તિ આવી, એક સ્ત્રી આવી, અને એ સ્ત્રી આવીને એને પ્રણામ કર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એણે પોતાનું નામ કહ્યું, મારું નામ ઇન્દિરા દેવી છે અને હું આપની શિષ્ય થવા આવી છું. તાત્કાલિક દિલીપ કુમાર રોયે કીધું કે હું કોઈને શિષ્ય બનાવતો નથી, મારી પરંપરા જ નથી, માટે તમે આવો અહીંયા રહો અને પરત જાઓ, થેન્ક યુ વેરી મચ. હજી એ વાત કરીને રાતપણે ત્યાં એમને સ્વપ્નની અંદર એવો એક કોઈ ઇશારો મળે છે અને એક બહુ ચૈતન્યવાળો પુરુષ એને કહે છે કે તને જે આજે વ્યક્તિ મળી છે એનો સ્વીકાર કરજે. બીજે દિવસે ખરાઈ કરવા માટે એ ચૈતન્યવાળી વ્યક્તિને જે સમાધિસ્થ છે ત્યાં ફોન રણકાવે છે, મળતા નથી. એના કોઈ નજીકના વ્યક્તિ હોય અને પૂછે છે કે ભાઈ મારે ત્યાં એક ઇન્દિરા દેવી આવ્યા છે, આપને ત્યાંથી મોકલ્યા છે એમ કહ્યું છે, આ સાચું છે? તેણે કીધું મને ખ્યાલ નથી, મહર્ષિ તો અત્યારે ધ્યાનમાં છે, પણ હા એ ગઈકાલે પરમ દિવસે એ ઇન્દિરા દેવી અહીંયા આવ્યા હતા અને એણે કહ્યું કે તું દિલીપ કુમાર રોય પાસે જા. તો ઇન્દિરા દેવીએ કહ્યું કે કોઈને શિષ્ય બનાવતો નથી, તું જા તો ખરી, હું વાત કરી લઈશ. અને એમને ચમકારો થયો કે મને ગઈકાલે જે સંકેત મળ્યો ઊંઘમાં એ કદાચ વાત કરી લઈશના સંદર્ભમાં હશે. થોડા દિવસો પછી સમાધિ પૂરી થઈ ત્યારે દિલીપ કુમાર રોયે મહર્ષિ અરવિંદો સાથે વાત કરી કે આપનો રેફરન્સ લઈને એક વ્યક્તિ અહીંયા આવી છે, આપને તો ખ્યાલ છે કે હું ગુરુ પરંપરામાં માનું છું પણ કોઈને ગુરુપદ આપતો નથી, હું કોઈને શિષ્ય બનાવતો નથી.
મહર્ષિ અરવિંદે કહ્યું કે આ તને કોઈએ ઉપરથી મોકલેલ શિષ્ય છે અને તારે એનો સ્વીકાર કરવાનો છે. મિત્રો, તમે ક્યારેક ઈચ્છા થાય અને વાંચવા ટેવાયેલા હો તો વાંચજો. ચમત્કારો આજે પણ બને છે અને બંસી આજે પણ બાજે છે એવા બે પુસ્તકો જેના નામે લખાયેલા છે એ દિલીપકુમાર રોયે આ ઇન્દિરા દેવીની અંદર રહેલા મીરાબાઈના અનુભવો એમાં લખ્યા છે. બહુ મોટી વાત છે એટલે વિસ્તૃત નથી કહેતો, પણ આવી રીતે બને. તમને કોઈ ચૈતન્ય તમારી પાસે કોઈ વ્યક્તિને મોકલે એવું શક્ય બને ખરું. છેલ્લી વાત, મને મિત્રો એવું સમજાયું કે ગુરુ અને સદગુરુમાં આવી રીતે જે આવે ને આપણી સાથે જોડાય એ ગુરુ હોય તો આપણા એ સદગુરુ છે. ખૂબી એ હતી કે દિલીપકુમારના સદગુરુ મહર્ષિ અરવિંદો હતા અને એમણે આદેશ કર્યો એટલે એનો સ્વીકાર કર્યો અને પછી આખી એક પરંપરા ઊભી થઈ. બહુ સુંદર આજે પણ એનું પૂનામાં એમની સમાધિઓ છે, બંનેની જોવા જેવી છે. વાત એ છે સર કે હકીકતમાં આપણને આવી રીતે જે સદગુરુ મળે છે કે જે અચાનક મળે છે, આપણા શોધવાથી નથી મળતા. તમે ક્યારેક જોજો, કેટલાક લોકોના જીવનમાં આવા લોકો લગભગ 60 વર્ષ કે 65 વર્ષ થાય ત્યાં સુધી આવ્યા જ ન હોય, પછી અચાનક એન્ટ્રી મારે અને એન્ટ્રી મારીને એવી એન્ટ્રી મારે કે તમને એમ થાય કે આણે આખી જિંદગી આની ભેગી જ કાઢી હશે. નાના દાદા અને દર્શક દાદા સાથે મોરારી બાપુનો સંબંધ ખરો, પણ મોરારી બાપુએ ઈચ્છ્યું ત્યારે એમની નજીકમાં આપણે જઈ શક્યા. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ગુરુ. એ ઈચ્છે ત્યારે તમારું આકર્ષણ થાય, તમે જઈને લાંબા થઈને હુઈ જાઓ તેથી એ ગુરુ થઈ જાય એવું માનવાની જરૂર નથી. મિત્રો, માત્ર સમાપનમાં હું એટલું કહું કે આપણે એવી સંસ્થામાં બેઠા છીએ કે જે સંસ્થા શીખવવાનું કામ કરે છે, પણ એ વિશિષ્ટ રીતે શીખવે છે. આમ કેવું હોય તો એમ કહેવાય કે તમને જે શીખવે તે શિક્ષક અને તમને જે કેળવે તે તમારો ગુરુ. તમને જીવન જીવતા, અમારો પહેલો પ્રશ્ન હતો, તમને જીવન જીવતા ઉત્સાહના ઘડા ભરી આપે એ તમારો ગુરુ. જીવનની કોઈ પણ કપરી પળમાં તમે હારી જાઓ, થાકી જાઓ, તૂટી જાઓ ત્યારે આંખ બંધ કરો ને જે સામે દેખાય એ તમારો ગુરુ. બાકી બધા ગુરુ ખરા, પણ શિક્ષાગુરુ એટલું જ માન શિક્ષાગુરુ. તમે વિચાર કરો, હું આજે તમારી સામે બોલવા ઊભો થયો છું અને બોલી રહ્યો છું એના માટે હું એકલો જવાબદાર નથી. 4 વર્ષનો હતો ને રામકૃષ્ણ આશ્રમમાં હું પહેલી વખત સ્ટૂલ ઉપર ઊભો રહ્યો હતો, મને યાદ છે. હું નાનકડો હતો આમ લંબાઈમાં, આમ તો પહેલેથી શરીરમાં કદમાં આવડો જ છું, પણ આવા સ્ટૂલ ઉપર ઊભો રાખ્યો તો એક મહારાજે પકડીને અને પાછળ આમ ટેકો દઈને ઊભા હતા, બોલ બેટા. આજે પણ મને એક ક્ષણ યાદ છે, એ મહારાજે મને ત્યારે ટેકો ન આપ્યો હોત તો આજે હું તમારી સામે ટેકા વગર ઊભો ન હોત. એટલે મારા જીવનમાં યાદ કરવું હોય કે હું આજે કોને લઈને ઊભો છું, એ પ્રાગજી મહારાજને લઈને ઊભો છું. આપણને કોઈકે નાનકડી ઠેસ વાગી અને હાથ ધર્યો એ આપણો ગુરુ છે. મિત્રો, રામકૃષ્ણદેવની મેં વાત કરી ત્યારે એક નાનકડો પ્રસંગ કહીને વાત પૂરી કરું. ખરાબ લાગે શિષ્યને કે મારા ગુરુએ આવું કર્યું, છતાં જે તમારું હિત જોઈને એવું કરે એ તમારો સદગુરુ છે. રામકૃષ્ણદેવના બહુ જ પરમ શિષ્ય એટલે સ્વામી વિવેકાનંદ આપણે જાણીએ છીએ. સ્વામી વિવેકાનંદે સમાધિ રામકૃષ્ણ દેવ પાસેથી શીખ્યા કે શું કરવાથી સમાધિ મળે. ગુરુ મંત્ર આપ્યો, પણ એમણે ચેતવ્યા હતા કે સમાધિમાં જે ભાવ જન્મે અથવા પ્રગટે એને તાત્કાલિક અભિવ્યક્ત ન કરવો, એને પાકવા દેવો. હવે બન્યું એવું કે રામકૃષ્ણ દેવની કુટિયા છે, એનાથી થોડીક દૂર પંચવટીમાં વિવેકાનંદજીની કુટિયા છે. એની એક બાજુના ભાગમાં એક કાળુ નામનો ગરીબ માણસ છે, એનો નાનકડો રૂમ છે. રૂમની અંદર અસંખ્ય દેવદેવીઓ છે, ફોટાઓ છે, મૂર્તિઓ છે, જે આપે તે બધું એની અંદર ગોઠવ્યું છે અને કલાકો સુધી બધાની પૂજા કર્યા કરે, ખાવાનું ભૂલી જાય. રૂમની અંદર એટલા બધા દેવદેવી થઈ ગયા કે પોતે બહાર સૂવું પડે કે પોતે બહાર સૂવે, પણ રૂમની અંદર એના દેવદેવીઓ સિવાય કોઈ નહીં. સ્વામી વિવેકાનંદ નીકળે ત્યારે એમ કે આટલું બધું ન કરાય, આ બધા મૂકી દે, એક જ ગુરુ કર, એક જ દેવ રહે. પણ એ માને નહીં,
કાળું એમ કંઈક માફ કરો ને મને બધામાં શ્રદ્ધા છે તો રહેવા દો, એ વિવેકાનંદ બોલે નહીં. રામકૃષ્ણદેવે એમ કહ્યું હતું કે વિવેક ધ્યાન રાખજે, કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે ને એવી વાત આપણે નહીં કરવી. એ વાત હતી ખરી વિવેકાનંદના મગજમાં. પણ એક વખત એમને સમાધિ લાગી, પહેલી બીજી સમાધિ હશે. સમાધિ દરમિયાન અંદર એક ચમત્કાર થયો અને એને એવું જાણવા મળ્યું કે આ વિશ્વની અંદર એક જ ભગવાન છે, ભલે બધા પંથો જુદા જુદા હોય, ભગવાન એક જ છે. અને આ વાતનો તું ફેલાવો કર, તારું જીવન આના માટે છે. આંખ ખુલી ખુલીને એને કાળું યાદ આવ્યું કે હવે તો મને સમાધિમાં એવું કહ્યું કે તું આનો ફેલાવો કર, લાવો કાળુને જ જઈને કહું. કાળુને જઈને કીધું કે મને સમાધિમાં એવો સંદેશો મળ્યો છે, આ બધાનું પોટલું વાળ, ગંગામાં નાખ અને એક દેવની પૂજા કર. કીધીનો મંડી પડ્યો છો, કીધું છે માનતો નથી. આ જે સંવાદ થયો એ રામકૃષ્ણદેવ સાંભળ્યો પોતાની કુટિયામાં, એને ખબર પડી કે વિવેક બોલે છે અને સામે પેલો કાળું લાગે છે. વિવેકાનંદ બોલીને ગયા ને તરત જ રામકૃષ્ણદેવ આવ્યા. કાળું પાસે શું થયું? તો મને આવું કહ્યું. શું કરે? તો પોટલીવાળું છું. એને કીધું તું જે કરે છે તે કરવાનું ચાલુ રાખ, પોટલી છોડી નાખ, કારણ કે એને તું ગંગામાં નાખીશ ને તો એ ગંગા ભર્યા તારી પાસે જ રહેવાના છે, તું ચાલુ રાખ. પણ મને કે સ્વામી વિવેકાનંદ, એની તું ચિંતા ન કર. એને સમજાવીને વિવેકાનંદના કુટિયામાં ગયા, દરવાજા ઉપર ટકોરા માર્યા અને એણે બહુ શાંત ચિત્તે કહ્યું કે મેં તને કહ્યું હતું કે સમાધિના બધા જ અનુભવોને જીવનમાં નહીં ઉતારતો, એને પાકવા દેજે. અને ત્યાં કાળુને આવું કહી દીધું. તો કે પણ મને સમાધિમાં થયું આવું. તો કે તાલીએ તો હજી પહેલી બીજી સમાધિ છે, આવા તો અનેક વિચાર આવશે, જગતને ઉથળાવી નાખવાનો વિચાર આવશે, ધૂલસાવી નાખીશ, મેચ્યોર થા. જુઓ, તમને કહી શકે સ્વામી વિવેકાનંદનું સ્ટેટસ ત્યારે એવડું હતું કે એને રામકૃષ્ણદેવ એમ કે મેચ્યોર થા. તો વિવેકાનંદે માફી માગી, પણ રામકૃષ્ણદેવ એમ કહ્યું કે તને લાગતી સમાધિ હવે અહીંયા અટકી જશે, કારણ કે તારી સમાધિની ચાવી હવે હું મારી પાસે રાખું છું. એટલું કહીને જતા રહ્યા. પોતાના મૃત્યુના 3 દિવસ પહેલાં સ્વામી વિવેકાનંદે લખેલા પત્રમાં આ ઘટના વર્ણવી છે. અને એ પત્રમાં એણે એમ લખ્યું છે કે તમે મારી પાસેથી સમાધિના અનુભવો વિશે કંઈ જાણી નહીં શકો, કારણ કે એક ઘટના એવી બની, ત્યારથી મારી સમાધિની ચાવી મારા ગુરુદેવ ઠાકુર પાસે છે. હવે આપણને એમ થાય કે આ તો બે જણા કેટલા બધા, એકબીજામાં કોને શું ગણવું, એક સિક્કાની બે બાજુ જેવા. રામકૃષ્ણ દેવ બોલો એટલે વિવેકાનંદ ભેગું આવે જ. તો રામકૃષ્ણ દેવ એ સદગુરુ છે કે જેણે તમને અટકાવ્યા કે ભલે તું ચમત્કાર જેવું કામ કર પણ અત્યારે નથી કરવાનું, વેઇટ. તમને ખ્યાલ છે કે સ્વામી વિવેકાનંદ બહુ ઓછું જીવ્યા, રામકૃષ્ણદેવનો પડ્યો બોલ એણે જીલ્યો. અને પડ્યો બોલ એટલે ત્યાં સુધી કે એણે મૃત્યુના 3 દિવસ પહેલાં લખી દીધું. આજે પણ એ લેટર કથામૃતમાં વગેરે છપાયેલો છે. અને એણે લખ્યું કે મારી પાસેથી સમાધિના કોઈ પણ અનુભવની અપેક્ષા નહીં રાખશો, કારણ કે મારી સમાધિની ચાવી મારા ગુરુદેવ ઠાકોર પાસે છે. હું એવું માનું છું કે આપણે આવું ખોટું કરવા જઈએ ત્યારે જે આપણી ચાવી સાચવી શકે એવા સદગુરુ આપણને સૌને મળો. થેન્ક યુ વેરી મચ.